હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે મારી, તમારી અને આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 7 જાન્યુઆરીના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એમ છે. આગળ વધતા પહેલાં આજના દિવસના ઇતિહાસ પર નજર કરી લઈએ પહેલાં કે અત્યારે હાલ સૌથી વધારે આપણે યુઝ કરીએ છીએ વાઈફાઈ. તો વાઈફાઈના જે શોધક હતા એમનું નામ હતું નિકોલા ટેસ્લા. શું નામ હતું? નિકોલા ટેસ્લા. એમનું આજના દિવસે 1943ના રોજ નિધન થયું હતું. હિન્દી સિનેમા જગતની વાત કરીએ, ઇરફાન ખાન જેમણે દુનિયાની અંદર કદમ રાખેલો, જન્મ થયો હતો ઇરફાન ખાનનો. પછી વાત કરીએ કે 1980ની અંદર આપાતકાલીન પરિસ્થિતિ પૂર્ણ થઈ ગઈ. એના પછી આપાતકાલીન પરિસ્થિતિ પછી ઇન્દિરા ગાંધીને સત્તાથી મુક્ત થવું પડ્યું અને ફરીથી આજના દિવસે 1980ના રોજ ફરીથી ઇન્દિરા ગાંધી જે છે એ ફરીથી આપણા દેશના વડાપ્રધાન બન્યા. હવે જે પીઝા જે છે એનો આપણે મિનાર કહીએ છીએ, મિનારો આવે છે ને ઝૂલતો, એની વાત છે. તો એમાં જે સંભાવનાઓના તહેત, આશંકાઓના તહેત જે છે એને બંધ કરી દેવામાં આવ્યું હતું દર્શકો માટે, કે નમી રહ્યો છે, ઝૂકી રહ્યો છે, ક્યાંક પડી ના જાય એ આશારથી, એ આશંકાથી એના માટે દર્શકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો આજના દિવસે જ. સૌથી પહેલાં હવે આગળ વધીએ તો અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ દ્વારા હૃદયરોગ ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા તેમજ આપનારા જે દાતાઓ જે છે એમનું સન્માન કરવામાં આવ્યું. અને આ સન્માન કોના હસ્તે કરવામાં આવ્યું? અહીંયા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. તેમજ મુખ્યમંત્રી સાહેબે આ પ્રસંગે જણાવ્યું કે જટિલ રોગોના ઇલાજ માટે રાજ્યમાં જે મેડિકલ રિસર્ચ ફાર્માસ્યુટિકલની રિસર્ચની જે સુવિધા બનાવવાની જે છે એના માટે મુખ્યમંત્રી શ્રી પોતાના રાહત નિધિનો જે ફંડ આવે છે એમાંથી મદદ કરશે. તેમજ જે દર્દીઓ જે છે જટિલ રોગની દર્દીઓ, જે ગરીબ દર્દીઓ છે એમની સારવાર માટે પણ પૈસા આપશે, વિચારાધીન છે, એટલે કે વિચાર કરવામાં આવશે એવું કીધું છે વિજયભાઈ રૂપાણી દ્વારા. અને ખાસ કરીને અત્યારે તે ફોકસ કરવાના છે કેન્સર માટે. હવે વાત કરીએ કે જે હાઈ સ્પીડ હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ, જેને શોર્ટમાં HSRP યાદ રાખી લેજો, એની મુદતમાં 1 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 15 જાન્યુઆરી 2018ના રોજ એ મુદત પૂરી થવાની હતી. દરેક વાહનોની અંદર હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની હતી, એની મુદતમાં 1 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. હવે જે ડીલરો જે છે આના માટે જે સર્વિસ ચાર્જનો ચાર્જ વધારે લૂંટતા હોય છે એના માટે એક ભાવ ફિક્સ કરવામાં આવ્યો છે કે 2 પૈડાવાળું હોય કે 3 પૈડાવાળું હોય એના માટે 89 રૂપિયા સર્વિસ ચાર્જ, તેમજ 4 પૈડાવાળા અને ભારે વાહનો માટે કેટલો સર્વિસ ચાર્જ લેવામાં આવશે? 150 રૂપિયા ભાવ જે છે નિયત કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ કે હિમાલયન હાઇડ્રો એક્સપો 2018 જે છે એ નેપાળની રાજધાની કાઠમંડુમાં શરૂ થયો. કયો મિત્રો? હિમાલયન હાઇડ્રો એક્સપો 2018નો એ ક્યાં શરૂ થયો? કાઠમંડુમાં શરૂ થયો. એનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી દ્વારા કરવામાં આવ્યું. હવે મેઇન આ હાઇડ્રો એક્સપોનો મેઇન હેતુ શું હોય છે? તો નેપાળની જે જળ વિદ્યુત ક્ષમતા જે છે ઉપર હિમાલય એરિયામાં આવેલો છે, જળ વિદ્યુત એટલે કે જે જળ જે છે એનાથી વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા જે છે એનો ઉજાગર કરવાનો. નેપાળનું નાણું જ કયું છે? તો નેપાળી રૂપિયો છે. પ્રધાનમંત્રી કોણ છે? શેર બહાદુર દેવબા. હવે વાત કરીએ કે પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશ્વકપ ક્યાં યોજાવાનો છે 2018માં? તો એ યોજાવાનો છે દુબઈ ખાતે. ક્યારથી શરૂ થઈ રહ્યો છે? 8 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વકપ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે. એની અંદર ભારતીય ટીમની અંદર 3 ખેલાડીઓ ગુજરાતમાંથી પસંદગી પામ્યા છે. કેટલા? ધરમપુરના 2 અને વાસંદાનો 1 ખેલાડી જે છે પસંદગી પામ્યા છે. એના નામ પણ આપણને યાદ તો હોવા જોઈએ ને મિત્રો, આ 3 મહાવીરોના નામ, મહાનુભાવોના નામ આપણને હંમેશા યાદ રહેવા જોઈએ. એની અંદર આપણે વાત કરીએ તો ગણેશ માહુડકર, અનિલ બારિયા તેમજ વાસંદાના નરેશ તુમડાની પસંદગી કરવામાં આવી છે. અને 21 જાન્યુઆરીએ એની ફાઇનલ રમાવાની છે બ્લાઇન્ડ વિશ્વ ક્રિકેટ.
હવે વાત કરીશું કે એસબીઆઈ ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ શું કરવા જોઈએ, જે સેવિંગ ખાતામાં જે લઘુત્તમ રકમ મૂકવાની જે મર્યાદા છે એમાં ઘટાડો કરવા જઈ રહી છે. એટલે કે અત્યારે જે સિસ્ટમ છે કે એક મહિના માટે જે લઘુત્તમ, એટલે કે હું ચલો એક પહેલી તારીખે મારા અકાઉન્ટમાં 1000 રૂપિયા હતા, એટલે કે લઘુત્તમ મારે મિનિમમ બેલેન્સ 1000 રૂપિયા રાખવાનું હતું, પહેલી તારીખે ઉપાડી દીધો, તો મારે ગમે તેમ કહીને 29-30 તારીખ પહેલાં 1000 રૂપિયા કરી દેવા પડતા હતા. જો ન કરું તો એના પર ટેક્સ લાગતો હતો, પૈસા ચાર્જ લાગતો હતો. હવે એસબીઆઈ એવું વિચારી રહી છે કે આ જે મુદત એક મહિનાની જે જગ્યાએ કરીને કેટલી કરવામાં આવે, 3 મહિના કરવાનું વિચારી રહી છે. આરબીઆઈના અધ્યક્ષ કોણ છે, એસબીઆઈ વિચારી રહી છે. એસબીઆઈના અત્યારે અધ્યક્ષ કોણ, ચેરમેન કોણ છે, તો રજનીશકુમાર. સાચું બોલ્યો ને મિત્રો કે ખોટું બોલ્યો, કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે આપણે 10 રૂપિયાની નવી નોટ બહાર આવી ગઈ છે મિત્રો, ગભરાવાની જરૂર નથી, જૂની જૂની નોટ ચાલુ ને ચાલુ છે. હવે આની અંદર મેઇન અગત્યની વસ્તુ સમજી લો મિત્રો, બે શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક છે અપવર્ડ્સ, જેને કહેવાય છે ફ્રન્ટ ભાગ, આગળનો હિસ્સો. બીજો છે રિવર્સ, જેને કહેવાય છે પાછળનો પ્રયોગ. ક્લિયર? આની અંદર જે મોન્યુમેન્ટનો પ્રયોગ કર્યો છે એ કયો છે, તો આ કરવામાં આવ્યો છે સૂર્ય મંદિર કોણાર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાછળના ભાગમાં, એટલે કે રિવર્સ સાઈડ પર. આગળના ભાગમાં તો એ જ ગાંધીજી, આ સિરીઝ, દેવાનગરી, બધી ભાષાઓ બધું લખેલી છે. સાઈન કોના હોય છે, તો ઉર્જિત પટેલના હોય છે, એટલે આપણને બધાને ખબર છે. હવે આપણી પાસે 10 રૂપિયાની નવી નોટ થઈ ગઈ, 50ની નવી થઈ ગઈ, 200ની થઈ ગઈ, 500ની થઈ ગઈ અને 1000ની થઈ ગઈ. હવે કંઈ બાકી નહીં, 100ની આવવાની બાકી છે. હવે આ જે કોણાર્ક મંદિર જે છે એ આપણને ખબર છે ઓડિશાની અંદર આવેલો છે. હવે હું વાત કરીશ કે સાંચી સ્ટૂપા, આ જે સાંચી સ્ટૂપા જે છે એ કઈ નોટની પાછળ છે, અને કઈ નોટની પાછળ સાંચી સ્ટૂપા છે અને કઈ જગ્યાએ છે સાંચી સ્ટૂપા, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ફ્રેન્ડ્સ, તમે કોમેન્ટ બોક્સનો ઉપયોગ બહુ ઓછો કરો છો, જેટલા પણ પ્રશ્નો પૂછું એનો અટેન્ડ કરવાનો પ્રયત્ન કરજો, તો અને તો જ આપણને યાદ રહેવાનો પ્રયત્ન થશે મિત્રો. હવે વાત કરીએ કે 11મી જાન્યુઆરીથી સમગ્ર દેશની અંદર માર્ગ સલામતી સપ્તાહનો ઉજવણી કરવાની છે. તો એના ભાગરૂપે હવે આપણું જે ગુજરાત રાજ્યની અંદર જે સચિવાલય જે સંકુલની અંદર હેલ્મેટ વિના પ્રવેશ મેળવનારા વાહન ચાલકો પર દંડ ફટકારવામાં આવશે. તે તો ખાસ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, 11મી જાન્યુઆરીથી સમગ્ર દેશની અંદર શું થવા જઈ રહ્યું છે, માર્ગ સલામતી સપ્તાહનો આરંભ થવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું આગળ મહિલાઓ માટે. 50% સીટો અનામત રાખવામાં આવી છે હવે એએમટીસની અંદર, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, જે તમે કહો મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો 50% બેઠકો રિઝર્વ રાખવામાં આવી છે. ટોટલ 750 બસો દોડે છે. આ તમામમાં 750 બસની અંદર 50% અનામત રહેશે, એવું અહીંયા આપણે ફરમાન કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ મનગમતી મુસાફરી માટેનો જે મનપસંદ બસ પ્રવાસ ટિકિટનો દર જે 20ને બદલે 25 તથા બાળકો માટે 10ને બદલે 5નો દર નક્કી કરવામાં આવ્યો. 20ને બદલે રૂપિયા 15 અને 10ને બદલે 5, ક્લિયર, નક્કી કરવામાં આવે છે મનપસંદ ટિકિટની અંદર. હવે વાત કરીશું પોરબંદર ખાતે કોસ્ટગાર્ડની C-161 બોટ તરતી મૂકવામાં આવી, કે એની ખાસિયત શું છે કે સતત 8 કલાક સુધી દરિયાની અંદર એ પેટ્રોલિંગ કરી શકે છે. બીજી વસ્તુ આ છે, 7.6 મીટર લંબાઈની છે, 107 ટન વજન ધરાવે છે, એની સ્પીડ જે છે 35 નોટિકલ માઇલ છે, 3 દિવસ સુધી ચાલે તેટલાને ઇંધણનો સંગ્રહ કરી શકે છે. આપણો ગુજરાત રાજ્ય જે છે 1600 કિલોમીટર લાંબો દરિયા ધરાવે છે, એટલે જે તટરક્ષક દળ જે છે એમણે પોરબંદર ખાતે જે હેડક્વાર્ટર જે છે ત્યાં ઇન્ટરસેપ્ટર પ્રકારની પેટ્રોલિંગ બોટ જે છે એ ફાળવવામાં આવી આપણે પોરબંદર ખાતે, એટલે ખાસ યાદ રાખજો. નૌસેના અને સેના માટે 2420 કરોડ રૂપિયાના પ્રોક્યોરમેન્ટ કોન્ટ્રાક્ટને મંજૂરી આપી દીધી કેન્દ્ર સરકાર, એટલે કે રક્ષા મંત્રાલય. રક્ષા મંત્રાલય કોણ સંભાળે છે, નિર્મલા સીતારામ સંભાળે છે, જેની અંદર PADL એરક્રાફ્ટ પ્રશિક્ષણ સમાધાન,
એનું પ્રશિક્ષણ કરવામાં આવશે ઓપરેશન અંતર્ગત લોકોને, એટલે આપણા જે એરક્રાફ્ટ હોય એના માટે. અને ઓછી તીવ્રતાવાળી સંઘર્ષ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ જે છે એ પણ વિકસાવવામાં આવશે આટલા ખર્ચાની અંદર. બિપિન રાવત એ સેનાના પ્રમુખ છે અને સુનિલ લાંબા એ નૌસેનાના પ્રમુખ છે. પ્રથમ દેશ, પ્રથમ એવો દેશ કે જેને મહિલા અને પુરુષો માટે સમાન વેતન માટે કાયદો બનાવ્યો, તો કયો દેશ છે? આઇસલેન્ડ એવો પ્રથમ દેશ બની ગયો વિશ્વનો કે જેને મહિલાઓ અને પુરુષોને બંને માટે સમાન કાયદો બનાવ્યો, સમાન કમાણી રકમ માટે. પુરુષોને મહિલા કરતાં જો વધુ વેતન આપવામાં આવશે તો દંડ ફટકારવામાં આવશે કાયદા અંતર્ગત. હવે આ જોગવાઈ જે છે, મિનિમમ 25 જે નોકરિયાતો ધરતા હોય, નોકરી કરતા લોકો હોય, તો એવી કંપનીઓ જે છે ફરજિયાતપણે જે છે સમાન ભુગતાન નીતિઓ માટેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. હવે વાત કરીશું આઇસલેન્ડની રાજધાની, તો એ છે રેક્ઝાવિક. રાષ્ટ્રપતિ કોણ છે? તો ગુડની જોન્સન. મુખ્યમંત્રીની વાત કરીએ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના રાજ્યનો આધિકારિક પ્રતિકનું એમ્બ્લેમની વાત કરીએ એનું લોકાર્પણ કર્યું છે, જેની મંજૂરી હંમેશા જ્યારે પણ કોઈ પણ રાજ્યને પોતાના એમ્બ્લેમ બનાવવાની હોય છે, ચેન્જ કરવાનું કંઈ પણ હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે અને મંજૂરી મળી પણ ગઈ હતી. તેના મથાળે વાત કરીએ તો અહીંયા જો મથાળે શું છે, અશોક ચક્ર છે અને અહીંયા વચ્ચે જે છે વિશ્વ બાંગલા છે. શું છે? વિશ્વ બાંગલા લખેલું સિમ્બોલ છે. ડિઝાઇનમાં ફાળો કોનો છે? સુશ્રી બેનર્જી. અને રાજ્યપાલ કોણ છે પશ્ચિમ બંગાળના? તો એ છે કેસીનાથ ત્રિપાઠી. આ છે આપણા મમતા બેનર્જી, બહુ ધાકડ પોલિટિશિયન છે, તૃણમૂલ કોંગ્રેસ એના પોતે ફાઉન્ડર પણ છે, યાદ રાખજો ટીએમસીના પોતે ફાઉન્ડર પણ છે. દિલ્હીની અંદર વિશ્વ પુસ્તક મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કઈ જગ્યાએ? તો પ્રગતિ મેદાન, દર વર્ષે ત્યાં જ યોજાય છે. આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? રાષ્ટ્રીય પુસ્તક સંઘ અને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન દ્વારા. મુખ્ય ફોકસ આની અંદર આપણે જે વિદેશના મહેમાનોને પણ આમંત્રિત આપતા હોય છે, અહીંયા મુખ્ય ફોકસ જે આપણું જે છે યુરોપિયન યુનિયન પણ છે. આ વખતે કેટલા દેશો ભાગ લઈ રહ્યા છે? 40 દેશો ભાગ લઈ રહ્યા છે. આ વખતેની થીમ શું રહી? પર્યાવરણ અને મોસમમાં થતો બદલાવ. આપણને ખબર છે કે હાલમાં દિલ્હીની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, જેટલા પણ શહેરોની વાત કરીએ તો ત્યાં જે હવાની ક્વોલિટી, પર્યાવરણની ક્વોલિટીમાં કેટલો બધો ફેરફાર આવી રહ્યો છે, મોસમમાં જે બદલાવ આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને આ થીમ રાખવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દર વખતે મારાથી એમને લખવામાં ભૂલ જ થઈ જાય છે, એમની જોડણી ખબર નહીં કેમ. અને લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? અનિલ બૈજલ. એમેઝોન ઇન્ડિયાનો એક અહેવાલ છે, એ અહેવાલ મુજબ 2017ની અંદર સૌથી વધુ વાંચન ધરાવતું શહેર, એટલે કે વધુ વાંચન કર્યું એ લોકોએ એમેઝોન ઉપર, તો એ કહ્યું છે બેંગ્લોરુ પ્રથમ નંબરે, મુંબઈ બીજા નંબરે અને દિલ્હી ત્રીજા નંબરે. કયા દેશની બેંકના ગવર્નરને સેન્ટ્રલ બેંક ઓફ ગવર્નરનો બેસ્ટ સેન્ટ્રલ બેંક ઓફ ગવર્નરનો ખિતાબ પ્રાપ્ત થયો? તો એ પ્રાપ્ત થયો રવિ મેનોનને. મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર MAS તેઓ અધ્યક્ષ પણ છે. મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના તેઓ અધ્યક્ષ પણ છે. HRD મંત્રાલય, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયની વાત કરીએ તો ઓલ એમના દ્વારા જે મંત્રાલયના ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન, ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશનનો જે અહેવાલ છે એ અહેવાલના અંતર્ગત જે 2016-17ની અંદર ઉચ્ચ શિક્ષણની અંદર એડમિશન લેનારા લોકોની વૃદ્ધિ કેટલી થઈ? તો કેટલા ટકા થઈ? 0.7% થઈ. અને જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હોય માસ, એની વાત કરીએ તો 25.2% રહ્યું આ વખતે, જ્યારે ગઈ વખતે 2015-16ની વાત કરીએ તો એની અંદર 24.5%. ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલ 10 રૂપિયાની નોટ કઈ વિશ્વ ધરોહરને સ્થાન આપ્યું છે? તો સૂર્ય મંદિર કોણાર્કને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઓડિશામાં આવેલું છે. ઓડિશાના મુખ્યમંત્રી અને રાજ્યપાલનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સરકાર દ્વારા કયું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું કે જેમાં સરકાર અને લોકોની ભાગીદારી થઈ શકે, એટલે કે લોકો જે છે ડાયરેક્ટલી એ વેબસાઇટ પર જઈને, એ પોર્ટલ પર જઈને પોતાના સજેશન લખી શકે, જેથી કરીને ગવર્મેન્ટ ચલાવવા માટે ખૂબ જ આસાની રહી શકે.
નેશનલ નોલેજ નેટવર્કની વાત કરીએ, નેશનલ નોલેજ નેટવર્કની વાત કરીએ, MKN ની વાત કરીએ, ભારત સરકાર બનાવવા રહી રહી છે નેશનલ નોલેજ નેટવર્ક, જે બનાવવા જઈ રહી છે મલ્ટીનેશનલ નોલેજ નેટવર્ક જે બનાવવા જઈ રહી છે સાર્ક દેશો માટે, એક જેમાંથી કયા દેશને બાકાત કરવામાં આવ્યો છે, પાકિસ્તાન, પાકિસ્તાની ઇસ્લામાબાદ, ફારૂક ખાકાન અબ્બાસી, ક્લિયર? એટલે જ આપણને ખબર છે. હવે સાર્ક જે છે એના કેટલા દેશો છે, 8 દેશો છે કે 10 દેશો છે, તમારે મને કોમેન્ટ બોક્સમાં લખી જવાનું છે કે સાર્કની અંદર 8 દેશોનો સમૂહ છે કે 10 દેશોનો સમૂહ છે, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ભારતીય તટરક્ષક દળ દ્વારા દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે કઈ બોટ તરતી મૂકવામાં આવી? C-161 પોરબંદર કોસ્ટગાર્ડ જેટી પરથી. ક્યારે? 5 જાન્યુઆરીનો. અને ડાયરેક્ટર જનરલ કોણ છે? તો રાજેન્દ્ર સિંહ. કોણ છે? રાજેન્દ્ર સિંહ. 9મા એડિશનના અપી જાય કોલકાતા સાહિત્ય મહોત્સવની થીમ શું છે? તો એ છે India@70. કયું છે? India@70. 10 રૂપિયાની નવી નોટનો કલર ચોકલેટ બ્રાઉન જેવો છે. કયા રાજ્યની શિક્ષણ બોર્ડ નેપાળમાં નવા રચાયેલા જ એજ્યુકેશન બોર્ડ જે છે એને ત્યાં ઇલેક્શન કરવામાં મદદ કરવા માટે કહી રહ્યા છે? તો કયા રાજ્ય સરકારનું કેન્દ્ર બોર્ડ જે શિક્ષણ બોર્ડ છે મદદ કરવાનું છે? યુપી. યુપીના મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથ અને રામ નાયક. કઈ રાજ્ય સરકાર પોતાનો આંતરરાષ્ટ્રીય શિક્ષણ બોર્ડ, પોતાને જ આંતરરાષ્ટ્રીય શિક્ષણ બોર્ડ બનાવવા જઈ રહી છે સરકારના અંતર્ગત જ, એટલે મહારાષ્ટ્ર. MIEB. કયું? MIEB. દિવ્યાંગો માટેના ખાસ પ્રકારના ગાર્ડન ક્યાં બનાવવામાં આવ્યો છે? તો એ બનાવવાનું છે હૈદરાબાદ ખાતે, તેલંગાણા. કે ચંદ્રશેખર રાવ, ESL નરસિંહન. હવે મિત્રો, એ વસ્તુ આવે છે કે આ ગાર્ડનની અંદર જે સ્પીચ થેરાપિસ્ટ હશે અને બીજા ઘણી બધી રીતે તમને મદદ કરી શકશે. 24મા ફેડરેશન કપ ઓફ ઇન્ડિયા કેરમ ચેમ્પિયનશીપની અંદર મહિલા અને પુરુષ વિભાગના ચેમ્પિયનના નામ પૂછવામાં આવે તો આપણે શું લખીશું? તો યાદ રાખીશું, કાજલ કુમારી. એ 24મા ફેડરેશન કપ ઓફ ઇન્ડિયા કેરમ ચેમ્પિયનશીપમાં જીતી ચૂક્યા છે, એટલે મહિલા વિભાગની અંદર, અને પુરુષ વિભાગની અંદર પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે ગુજરાત. મોહમ્મદ ગુફરાન. પોરબંદર ખાતે યોજાયેલી 10 કિલોમીટર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં અંદર, કેટલી? 10 કિલોમીટર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં મહિલા અને પુરુષ વિભાગના વિજેતાનું નામ શું છે? ઋતુજા તળેગાવકર અને મંદાર કેસરુકર. શું છે? મંદાર કેસરુકર. જૂનાગઢમાં યોજાનારા ગિરનાર આરોહણ અને અવરોહણ કયા નંબરની સ્પર્ધા યોજાશે? તો 33મા નંબરની. મધ્યપ્રદેશમાં યોજાનારા ભારતના બધા જ રાજ્યોના પોલીસ વડાની બેઠકનું સંબોધન કોના દ્વારા થશે? તો એ થશે મોદી સાહેબ દ્વારા. કયા દેશે દેહ વેપાર પર પ્રતિબંધ લગાવતો કાયદો પસાર કર્યો? તો એ કર્યો છે ફ્રાન્સે. IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીનું નામ છે વિરાટ કોહલી, બીજા નંબરે છે ક્રિસ ગેલ. કેન્દ્ર સરકાર જે ઈ વિઝા પર આવેલા ક્રૂઝ વેપાર જે પ્રવાસીઓ જે છે એને બાયોમેટ્રિક નોંધણી કરાવવા માટે જે છૂટછાટ આપવામાં આવી છે એ 2020 સુધી એમને છૂટછાટ આપવાનો હોય છે. ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના કેટલાક અગત્યના કરંટ અફેર્સના વિડીયો. ફ્રેન્ડ્સ, થોડીક હોસ્પિટાલિટી, મારી તબિયત અને બીજા અન્ય કામના કારણે ક્યારેક ક્યારેક મારાથી વિડીયો મિસ થઈ જાય, બનાવવાનું અપલોડ કરીને રહી જાય, તો એ બદલ અને પાછલા દિવસોમાં જો તમને મારા તરફથી વિડીયો ન અપલોડ કરતા તમને જે તકલીફ થઈ, પરેશાનીનો સામનો કરવો પડ્યો, એ બદલ હું આપ સૌનું ક્ષમા પ્રાર્થી છું. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. મિત્રો, જેટલું વધારે તમે શેર કરશો એટલું વધારે મને પ્રોત્સાહન મળશે બીજા નવા નવા વિડીયો બનાવવા માટે, અને જેટલું તમે લાઇક અને શેર કરવાનું ભૂલી જાઓ છો ત્યાં જ આપણે વિડીયો, મારું પોતાનું મોરલ કેટલી વખત તૂટવા માંડે છે મિત્રો, કે હું આટલું કરવા છતાં પણ જો તમે એને શેર ન કરી શકતા હો તો ક્યાંક ને ક્યાંક હું પછી ખોટા રસ્તે જઈ રહ્યો છું. કંઈ વાંધો નહીં મિત્રો, ચલો આગળ વધીએ. મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હાલમાં જ કરી લેજો, અને સાથે સાથે આ નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરી લેજો જેથી જ્યારે પણ હું વિડીયો બનાવું તો એની માહિતી આપણા સુધી